शिक्षित युवा बेरोजगार समिति द्वारा आज गुजरात में अने केंद्र सरकार जे जाहरात करी छे नवी शिक्षा नीति अने भर्ती बोर्ड एक भर्ती बोर्ड नी तेनु अमे आवकारीए छीए अने एमा महदंशे जे तकलीफो छे एना माटे अमे रजूआत करीशुं। गुजरात सरकार द्वारा अत्यार सुधी लीधेली परीक्षाओमां छेतरपिंडी अने भेदभाव थई रह्यो छे त्यारे रजूआतना तमाम स्टेज तमाम आवेदन तमाम निवेदन तमाम विविध अभियान विनंतीओ अने रजूआतो करी चूक्या छे त्यारे विद्यार्थीओनी धीरज अने सहन शक्ति हवे खोटी छे ત્યારે અમે સરકારને પોતાના આપેલા વચન ઉપર અને વાયદા ઉપર કાયમ રહેવા માટે ફરીથી એકવાર વિનંતી કરી અને આજના સરકારને અમે આજે વિનંતી કરીએ છીએ કે 30 તારીખ સુધીમાં એટલે કે 31 ઓગસ્ટ સુધીમાં અમારી સાથે મીટિંગનું આયોજન કરવામાં આવે અને અમારી સાથે તારીખ નક્કી કરવામાં આવે। બીજી માંગણી છે કે 31 તારીખ પહેલા ગ્રાન્ટેડ શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવે। જો આ બે ઉપરોક્ત બે માંગણીઓ અમારી 31 તારીખ સુધીમાં પૂરી કરવામાં નહીં આવે તો અમે લોકો ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ વિદ્યાર્થી પરિવારો સાથે મુખ્યમંત્રી શ્રી કાર્યાલય ખાતે રજૂઆત કરવા માટે આવીશું અને જ્યાં સુધી અમને મુલાકાત નહીં મળે ત્યાં સુધી અમે જવાબદાર અધિકારીઓ અને રસ્તા ઉપર પરિવારો સાથે ગાંધીનગરમાં રાતવાસો કરીશું અને જ્યાં સુધી અમને મુલાકાત આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે પરિવાર સાથે રસ્તા ઉપર ગાંધીનગરના રસ્તા ઉપર અમે રોકાઈશું। આ દરમિયાન 31 ઓગસ્ટ સુધીમાં અમારી સાથે વાતચીત કરવાનું પ્લેટફોર્મ થાય ત્યાં વચ્ચેના અમારા જે કાર્યક્રમો છે તેમાં લઈને પ્રથમ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને જે વિદ્યાર્થીઓ જે લોકો જે પરિવારો આ સરકારને ચૂંટી અને વોટ આપી રહ્યા છે તેવા અમારા પ્રદેશ પ્રમુખશ્રીને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને આવતીકાલે એટલે કે 25/8 રોજ સવારે 10 વાગે અમે અમિતભાઈ ચાવડાને મુલાકાત કરીશું અને એનું સમર્થન માંગીશું। 11:30 વાગે એટલે કે આવતીકાલે 25/8 ના રોજ 11:30 વાગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ સાહેબને મુલાકાત કરીશું કમલમ ખાતે અને ત્યાં પણ અમે આવેદન આપીશું અને આવેદન આપ્યા પછી ગુજરાત સરકારને અમારી માંગણીમાં શું રસ્તો નીકળે છે એના માટે વાતચીત કરવાનું માધ્યમ બનાવવા માટે અમે બંને પ્રદેશ પ્રમુખોને આવતીકાલે મળીશું। બુધવારે એટલે કે પરમ દિવસે સવારે અમે એનસીપી કાર્યાલય ખાતે 11 વાગે મુલાકાતનો સમય લીધો છે અને અમે 11 વાગે મુલાકાત કરીશું એનસીપી ખાતે। બુધવારે બપોરે 2 વાગે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અમે મુલાકાત કરીશું અને એનો સમર્થન માંગીશું। આ દરમિયાન માજી મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ અને સુરેશભાઈ મહેતા માજી મુખ્યમંત્રી ત્રણેયનો પણ સમય માંગી અને તેની મુલાકાત કરીશું અને વિદ્યાર્થીઓની વેદનાને ત્યાં ઉજાગર કરી એનો સમર્થન માંગીશું। એના પછી પણ જો અમારી વાતને કે કોઈ વસ્તુનો ઉકેલ કરવામાં નહીં આવે તો વાતચીતનો દોર આગળ કરવામાં નહીં આવે તો 27/8/2020 ને ગુરુવારના રોજ ગુજરાતમાં જે ડિપાર્ટમેન્ટ દ્વારા પરીક્ષાઓ લેવાય છે તે ડિપાર્ટમેન્ટની સામે અમે લોકો સમગ્ર ગુજરાતમાં તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ અને જે જે ગામમાં જે વિદ્યાર્થીઓ રહ્યા છે તે અમે પોલીસ ફરિયાદ એટલે કે એફઆઈઆર અમારી સાથે છેતરપિંડી થયાની એફઆઈઆર અમે દાખલ કરાવીશું અને એફઆઈઆર દાખલ કરવા માટેના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી તમામ લોકો ઈમેલ દ્વારા ફિઝિકલી અને જે રીતે ફરિયાદ દાખલ થતી હશે એ પ્રમાણે અમે ફરિયાદ દાખલ કરવાના કાર્યક્રમો આપીશું। અમે ઈચ્છીએ છીએ કે ગુજરાત સરકાર અમારી સાથે વાતચીત થઈ અને અમને સમય આપવામાં આવ્યો હતો કે 10-15 દિવસ પછી તમારી સાથે વાતચીત કરવામાં આવશે વિદ્યાર્થીઓને રસ્તા ઉપર ના આવવું પડે અને વિદ્યાર્થીઓ હવે પછી અમે કોઈ પણ જાતની વાતચીત સરકારની માનવાના નથી અને સમય અમે આપવાના નથી એટલે 31 તારીખ પછી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે જે ઉમેદવારો એ એક દિવસ વિદ્યાર્થી હતા એમ તમારો કાલે સવારે વાળો ન આવે છે વિદ્યાર્થીઓ પણ આ મુવમેન્ટમાં જોડાય અને ગાંધીનગર ખાતે જ્યાં સુધી અમે ધામા નાખીએ ત્યાં સુધી આપ સામે સાથ સહકાર આપશો। ઓકે ઓકે પ્રશ્ન નહીં કરે બસ।